गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों આપણે કાલે p / q સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવતા જોયું અને દશાંશ સ્વરૂપને p / q સ્વરૂપમાં ફેરવતા જોયું પણ ટૂંકમાં આપણે દશાંશ સ્વરૂપને p / q સ્વરૂપમાં ફેરવવું હોય તો કઈ રીતના ફેરવશું તે આપણે જોઈએ કે માની લો કે તમને એક્ઝામ્પલમાં આપ્યું છે 0.62 આનું p / q સ્વરૂપ શું થાય તો કે હા કાલે તમે દાખલા શીખવાડ્યા હતા તો એ પ્રમાણે કરો તો પણ જવાબ આપણે મળે છે પણ એક રીત કેવી છે થોડીક લાંબી છે પણ આપણે ડાયરેક્ટ જવાબ એમસીક્યુ ની અંદર પૂછાયેલો હોય તો આનો જવાબ ડાયરેક્ટ એના માટે આખો દાખલો ગણવાની જરૂર નથી આપણે ખાલી એક નાની રીત શીખી લઈએ તો આપણે ચાલે તો 0.62 છે તો કેટલી સંખ્યાઓ પર 12 છે એક જ સંખ્યા પર 12 છે તો છેદમાં લખવાના 9 એક જ સંખ્યા પર 12 છે એટલે છેદમાં લખવાના 9 અંશમાં શું લખવાનું જે સંખ્યા ઉપર 12 છે તે અંશમાં કેટલા છે 6 તો આપણે લખવાનું 6 ના છેદમાં 9 તો હવે આપણે અહીં ભાગ ઉડી દે 3 3 જાય એટલે કે 2 ના છેદમાં 3 તો જવાબ આવે 2 ના છેદમાં 3 તો 0.62 નું p / q સ્વરૂપ 2 ના છેદમાં 3 છે બરાબર એક ના એક બીજો એક્ઝામ્પલ લો કે માની લો કે તમને કીધું છે 0.17 તો અહીંયા શું આવે તો કે કેટલી સંખ્યા ઉપર 12 છે બે સંખ્યા ઉપર 12 છે તો છેદમાં લખવાના 9 આવે અંશમાં કેટલા લખવાના અંશમાં જે સંખ્યા ઉપર 12 છે એટલે કે 17 છે તો 17 લખવાના તો જવાબ 17 ના છેદમાં 99 રેડી તો તમને હવે કીધું હોય કે 0.812 નું p / q સ્વરૂપ શું થાય તો આપણે ડાયરેક્ટ મગજમાં આવી જાય 8 ના છેદમાં 9 કેટલું થાય 8 ના છેદમાં 9 માની લો કે ત્રણ સંખ્યા ઉપર 12 છે 0.0012 આ કાલનું જ એક્ઝામ્પલ છે 0.012 ત્રણ સંખ્યા ઉપર 12 છે છેદમાં કેટલા આવશે 999 અને અંશમાં કેટલા 001 એટલે કે 1 તો 1 ના છેદમાં 999 તો આ તમે ટૂંકી રીતની અંદર ડાયરેક્ટ જવાબ લખી શકો છો જો એમસીક્યુ માં પૂછાયેલું હોય તો બાકી આપણે જે દાખલો ગણાવેલો છે એ રીતના 2 માર્ક કે 3 માર્ક ની અંદર પૂછાયેલો હોય તો એ રીતના કરવાનું બરાબર હવે આપણે પ્રશ્ન 4 0.9999 ને અનંત ને p / q સ્વરૂપમાં દર્શાવો શું તમે તમારા જવાબથી આશ્ચર્ય થાવ છો જો તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યતાની ચકાસણી કરો બરાબર તો 0.999 એટલે 9 છે કે અનંત વખત ચાલ્યા જ કરે છે એટલે શું લખાય 0.92 લખાય તો આપણે લખાય કે 0.99999 છે એને હું લખાય 0.92 લખાય એ આપણે ખબર જ છે બરાબર આ 0.92 તો આપણે શું કરતા હતા કે x ધારી લેતા હતા આપણે x બરાબર 0.92 પછી શું કરતા હતા તો કે આપણે ને 10 વડે કેટલા સંખ્યા ઉપર 12 છે તો કે એક જ સંખ્યા ઉપર 12 છે તો આપણે કેટલા વડે ગુણવાના 10 વડે ગુણવાના તો આપણે 10 વડે ગુણી તો કે 10x બરાબર હવે 10 વડે અહીંયા ગુણો તો આ પોઈન્ટ થશે ને ક્યાં આવી જાય અહીંયા આવી જાય એટલે કે 9 પોઈન્ટ કયો અંક રિપીટ થાય રાખે છે 9 તેની માથે 9 12 આપણું સમીકરણ 1 આ સમીકરણ 2 શું કરતા હતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા હતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો 10x માંથી x જાય અને 9.92 - 0.92 થાય કેટલા વધે અહીંયા 9x વધે અહીંયા કેટલા વધે 9 વધે જો ભાગાકારમાં તો x બરાબર 9 ના છેદમાં 9 બરાબર કેટલા મળ્યા 1 એટલે કે 0.92 છે એનું p / q સ્વરૂપ કેટલું છે 1 છેદમાં આપણે કોઈ ન હોય તો 1 તો હોય જ બરાબર હવે આપણે તમને એમ કહું આશ્ચર્ય થાય છે કે આશ્ચર્ય થાય છે હા થાય જ છે કે ભાઈ 0.999 છે એના બરાબર 1 કઈ રીતના થાય તો આપણે બીજી રીતના જોવું હોય તો આપણે એમ જોઈ શકીએ કે 0.92 એટલે કેટલા 0.92 બરાબર કેટલા લખાય તો કે 0.312 0.612 લખાય તો કે હા લખાય રેડી 0.312 એટલે કેટલા કે 3 ના છેદમાં 9 લખાય 3 ના છેદમાં 9 આપણે હમણાં જોયું એ પ્રમાણે 0.612 એટલે કેટલા લખાય તો કે 6 ના છેદમાં 9 લખાય 6
છેદ સમાન છે વચ્ચે સરવાળો છે તો અંશનો સરવાળો થાય છેદમાં 9 એટલે કે 3 વત્તા 6 ના છેદમાં 9 તો 9 ના છેદમાં 9 બરાબર 1 બરાબર તો 0.9 બાર બરાબર આપણે d / q સ્વરૂપ કેટલું મળે છે 1 મળે છે બરાબર સમજી ગયા ત્યારબાદ પ્રશ્ન 5 एक ना छेद में 70 की दशांश अभिव्यक्ति पुनरावर्तित अंकों ने वधु में वधु केटली हसे तुम्हारा जवाब भागाकार करीने चकासवानो छे એટલે કે 1 ભાગા આપણે 70 કરવાના છે તો જો આપણે અહીં ભાગાકાર કરીએ એક પછી અહીં આપણે પોઈન્ટ તો જેટલા લેવા હોય એટલા આપણે લઈ શકીએ છીએ બરાબર તો 70 છે અહીં એક છે ભાગ આલે ના હાલ પોઈન્ટ લીધો એટલા માટે 0 પોઈન્ટ 10 થયા ભાગ હાલે ન હાલે એટલા માટે પાછો આપણે 0 મૂકો હવે કેટલા થયા 100 થયા તો 70 50 85 તો આપણે મૂકી 85 કેટલા વળે 15 10 નીચે ઉતરે એટલે 150 છે 70 18 કેટલા થાય 136 એટલે કેટલા વળે 14 એટલે કેટલા થાય 140 10 નીચે ઉતારી દો 17 8 પાછું કેટલા થાય 136 કેટલા વધે 4 એટલે કેટલા થાય 40 17 2 34 કેટલા વધે 6 60 થાય 17 23 51 કેટલા વધે 9 વધે 90 થાય ત્યારબાદ 17 5 85 કેટલા વધે 5 50 થાય જો તમે જોતો આવો કે સેસે રિપીટ થતી નથી 5 દે કેટલા થાય 50 17 તરી 51 એટલે કે 17 2 34 17 2 34 કેટલા આવી જાય 16 160 થાય 17 9 17 9 કેટલા થાય 153 તો કેટલા વધે 7 70 થયા 17 તરી 51 અને 17 4 68 તો આપણે ઉપરના 17 4 68 કેટલા વધે 2 20 થયા હવે હું અહીંથી ગણતરી કરું છું આ 20 છે મે અહીંયા લઈ લીધા ભાગાર છે તો કે હા ભાગાર 17 એકુ 17 કેટલા વધે 3 30 થાય 17 2 34 પણ 17 1 17 આપણે 17 1 17 લઈએ કેટલા વધે 13 કેટલા થાય 130 થાય 17 7 17 7 કેટલા થાય 119 કેટલા વધે 11 110 થાય 17 7 119 થાય તો 17 6 17 6 કેટલા થાય તો કે 102 આપણે લખા 102 કેટલા વધે 8 80 થયા 17 5 85 તો 17 4 68 કેટલા વધે 12 એટલે 120 થયા 119 કેટલા વધે 1 વધે તો અહીંયા એક વધે છે શરૂઆતમાં એક છે તો હવે પછી પાછો શું થશે તો કે એક 0 ઉતારશો એટલે 10 થશે અહીંયા 17 છે ભાગ આવશે ને એટલે 0 આવશે પાછો એક 0 ઉતારશો એટલે 100 થશે 17 50 85 પાછો એવી રીતના આ આંકડા છે હવે રિપીટ થયા કરશે બરાબર શેષ જ્યારે રિપીટ થાય ત્યારબાદ બધા આંકડા છે ફરીવાર પુનરાવર્તિત થતા હોય ખાલી અહીંયા બે આંકડા આવ્યા તો અહીંયા પુનરાવર્તિત થઈ છે એવું માની લેવાનું નથી શું રિપીટ થવું જોઈએ શેષ રિપીટ થવી જોઈએ તો 1 ના છેદમાં 17 છે એના બરાબર શું લખાય તો કે 1 ના છેદમાં 17 અહીંયા એ લખી નાખું કેમ કે અહીં જગ્યા નથી 1 ના છેદમાં 17 બરાબર શું લખાય તો કે 1 ના છેદમાં 17 બરાબર લખાય 0.058825592349411 7 6
4 7 12 કેટલા આંકડા પુનરાવર્તિત થઈ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 16 અંક પછી 16 અંક પુનરાવર્તિત થઈ છે બરાબર એટલે કે 16 પહેલા આવશે પછી પાછળ 16 ક્યાં આવશે અહીંથી ક્રમમાં 16 આવશે એવી રીતના 16 પાછા આવશે તો આવી રીતના 1/17 નું દશાંશ સ્વરૂપ દર્શાવી શકાય બરાબર પ્રશ્ન 6 જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય એટલે કે શું તો કે P upon Q જે ફોર્મ છે એનો અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેવાનો માની લ્યો કે તમને આપેલા છે 4/10 તો તમે અહીંયા ભાગ ઉડાડો તો 2/5 થાય તો 2/5 2 અને 5 નો હવે સામાન્ય અવયવ કેટલો છે ખાલી એક જ છે એવી રીતના આપેલું હોય કે 14/21 તો અહીં તમે જોઈ શકો છો 7 7 ઉડી જાય 7 2 14 7 3 21 તો 2/3 તો હવે 2 અને 3 નો સામાન્ય અવયવ કેટલો છે 1 છે અહીંયા સામાન્ય અવયવ કોણ કોણ હતા તો કે 1 અને 7 હતા અહીંયા સામાન્ય અવયવ 1 અને 2 હતા તો જેમાં P અને Q એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપેલી સંખ્યા લેવાની બરાબર તો સામાન્ય અવયવ એક સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એટલે કે પોઈન્ટ પછીના આંકડા છે એ ઊભા રહી જતા હોય સ્ટોપ થઈ જતા હોય તો એવી કોઈ સંખ્યાના ઉદાહરણ લેવાના છે જ્યાં p/q જે q બરાબર 0 નથી સ્વરૂપના સમય સંખ્યામાં કેટલાક ઉદાહરણ લો તો એવા આપણે થોડા અમુક ઉદાહરણ લઈએ માની લો કે ઉદાહરણ તરીકે 1/2 બરાબર લખાય 0.5 તો કેવી છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે p અને q નો સામાન્ય અવયવ કેટલો છે ખાલી એક જ છે પછી લખી શકાય 1/5 તો 1/5 બરાબર શું લખાય 0.2 લખાય 1/4 1/4 એટલે કેટલા થાય 0.25 તો આ બધી છે કેવી છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે એમના ઉદાહરણ છે એવા આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ માની લો કે 1/25 લીધા 1/25 એટલે 0.04 રેડી 1/8 લ્યો એટલે લખાય 0.125 એક ભાગ્યા 8 કરો અથવા તો ન ખબર પડે તો શું કરાય 125 8000 થાય 125 8000 થાય તો 125 વડે ઉપર ગુણો 1 ગુણ્યા 125 125 છેદમાં 8 ગુણ્યા 125 1000 125 ના છેદમાં 1000 0.125 1/4 તો 4 ને કેટલા વડે ગુણો 25 વડે 25 ચોક 100 25 એકુ 25 25 ના છેદમાં 100 બરાબર 0.25 તો આવી રીતના આપણે અમુક ઉદાહરણ લીધા તો શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરી રહ્યું છે તો કે જ્યારે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય ત્યારે હંમેશા Q છે કેવો હોય છે તો કે જો અહીંયા 2 છે અહીંયા 5 છે અહીંયા 2 ગુણ્યા 2 છે અહીંયા 5 ગુણ્યા 5 છે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે હજી આપણે એક ઉદાહરણ લેવું છે માની લો કે 1/100 બરાબર 0.07 તો અહીંયા 100 ના અવયવ શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 રેડી તો 2 અને 5 છે જ્યારે છેદની અંદર બગડો અને 5 જ આવે છે ત્યારે તે સંખ્યા છે એ કેવી બની જાય છે શાંત દશાંશ અભિવ્યક્તિ બને છે પણ એની જગ્યાએ માની લો કે 2 અને 5 સિવાય કોઈ પણ બીજી સંખ્યા આવે 1/3 એટલે કે 2 અને 5 સિવાયની કોઈ અહીંયા હું અવયવ લઉં તો આપણે જવાબ આવે છે 0.32 તમે આનો ભાગાકાર કરો 1/3 તો આપણે મળે છે 0.32 એવી રીતના આપણે કાલે દાખલા જોયો તેમાં 1/7 હતો તો 1/7 બરાબર શું થાય 0.14 28 57 12 0.14 28 57 12 તો તમે જો 2 અને 5 સિવાય કોઈ બીજો અંક આવે છે
તો ત્યારે તે સંખ્યા અનંત આવૃત થઈ જાય છે બરાબર તો જ્યારે તો p અને q છે એમાં q એ કયા ગુણધર્મનું પાલન કરે છે તો કે છેદ હંમેશા કેવો આવવો જોઈએ 2 અને 5 અવયવ વાળો આવવો જોઈએ એટલે કે p by q સ્વરૂપમાં સ્વરૂપ જ્યારે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય શાંત દશાંશ અભિવ્યક્તિ હોય ત્યારે q બરાબર 2 ની m ઘાત 5 ની n ઘાત જ્યાં m અને n કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે એવું કઈ રીતના કહેવાય તો કે અહીંયા જો 100 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત 8 2 નો ઘન 5 5 નો વર્ગ 25 5 નો વર્ગ 4 2 નો વર્ગ 5 ની 1 ઘાત 2 ની 1 ઘાત તો 1 ઘાત 2 ઘાત 3 ઘાત 2 ઘાત તો આ બધી કેવી છે પૂર્ણ સંખ્યાઓ છે તો જ્યારે છેદની અંદર આવું કઈક ફોર્મ આવે ત્યારે તે સાત દશાંશ અભિવ્યક્તિ હોય 2 અને 5 સિવાય કોઈ ત્રીજી અવિભાજ્ય સંખ્યા આવે તો તે હંમેશા કેવી થતી હશે p / q સ્વરૂપ કેવું થતું છે સાત અદા અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થતી હશે બરાબર પ્રશ્ન 6 ગુણો પ્રશ્ન 7 જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો દશાંશ અભિવ્યક્તિ કેવી છે અનંત આવૃત એટલે કે અસમય સંખ્યા લખવાની જેમ કે √2 √5 √3 છે એ બધી કેવી છે અસમય સંખ્યાઓ છે તો આપણે દશાંશ અભિવ્યક્તિમાં લખવાની છે તો તમે કોઈ પણ રીતના લખી શકો છો એટલે કે 0.10 110 તો આ સંખ્યા છે એ કેવી છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે એવી રીતે તમે કોઈ પણ બીજી લખી શકો 5 1 3 5 4 4 1 2 2 7 9 8 7 3 2 1 0 આ તમે આડાવડા આગળ લખી નાખ્યા તો પણ એને પણ કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એના સિવાય બીજી તમે લખી શકો છો 3 31 32 33 34 35 36 આ પણ એક કેવા પ્રકારની છે સાત અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે તો આવા આપણે અમુક ઉદાહરણ લખ્યા તમે પણ તમારી રીતના ઘણા બધા ઉદાહરણ લખી શકો છો બરાબર પ્રશ્ન 8 અસમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે કેની વચ્ચે આવી જોઈએ 5/7 અને 9/11 ની વચ્ચે તો 5/7 નું આપણે દશાંશ સ્વરૂપ લખીએ તો કે 5/7 બરાબર કેટલા થાય આપણે ભાગાકાર કરીએ ભાગ હાલે છે નથી આવતો તો 0.79 એક વધો 10 થયા 7 એક આપણે ખબર જ છે આગલા ડાકલા પોઈન્ટ પછી ને જે છે એ ચાઇડ રાખવાનું છે પણ આપણે બસ આટલું કરવાનું 0.71 ત્યારબાદ આપણે લઈએ 9 ભાગ્યા 11 ભાગ આવે છે નથી આવતો 0.0 ભાગ આવે છે હા 11 8 88 કેટલા વધે 2 20 થયા 11 એક 11 કેટલા વધે 0.71 અને 0.81 વચ્ચે હવે ગેપ તમને મળે છે તો કે હા મળે છે તો આપણે લખવાનું 0.71 કરતા મોટી હોવી જોઈએ અને 0.81 કરતા નાની હોવી જોઈએ એમની બેની બેની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા લખવાની છે તો બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય અસમય અને અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે તો આપણે અહીંયા લખીએ તો
5/7 બરાબર કેટલા છે 0.71 તો 0.71 છે તો 0.72 કરતા મોટી રાખવાની શા માટે તો કે આ પાછળનો અંક કેવો આવે છે આપણે આધી ખબર છે ને આપણે એના માટે ભાગાકાર કરવો પડે પણ આપણે ભાગાકાર આગળ કરવાની જરૂર નથી આપણે આ બે સંખ્યા વચ્ચે ગેપ મળી ગયો છે બરાબર તો આપણે અહીંયા શું કરવાનું 0.72 કરતા મોટી રાખવાની 0.81 છે એટલે કે નવડો આવી શકે છે અને અથવા નાનામાં નાના સંખ્યા 0 પણ આવી શકે છે એટલે કે 0.81 કરતા કેવી રાખવાની નાની રાખવાની અને 0.72 કરતા મોટી રાખવાની બરાબર તો આપણે એવી સંખ્યા લખી કે તે 3 લખવાની છે તો 0.72 કરતા મોટી કીધી છે તો આપણે 72 થી ને શરૂઆત કરવાની 72 જેમ મે બોર્ડ પર લખેલા છે એ જ લખવા એવું કાઈ જરૂરી હોતું નથી તમને મનમાં આવે એમ આંકડા મૂકી દો કોઈ ના ન પાડી શકે અમે મનમાં આવે આંકડા લખ્યા છે તો આ પણ કેવી છે અસમય સંખ્યા છે જે 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી છે તો આ આપણે 3 ભિન્ન અસમય સંખ્યા મળી ગઈ જે 5/7 અને 9/11 ની વચ્ચે છે બરાબર તો પ્રશ્ન 9 નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે કે કઈ સંખ્યા સમય છે કઈ સંખ્યા અસમય છે તે આપણે જણાવવાનું છે √23 નો વર્ગમૂળ નીકળે ખરા ના ના નીકળે તો √23 નો વર્ગમૂળ નથી નીકળતું તો વર્ગમૂળમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ એ હંમેશા કેવી હોય છે અસમય સંખ્યાઓ હોય છે તો √23 કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે વર્ગમૂળમાં 225 નો વર્ગમૂળ નીકળે ખરા 225 એ કોનો વર્ગ છે 15નો વર્ગ કેટલો થાય 225 તો 225 છે તો આપણે અહીં લખાય કે 15નો વર્ગ વર્ગમૂળ જાય તો જવાબ આવે 15 તો આ 15 છે એ કેવી સંખ્યા છે તો 15 એ પૂર્ણ સંખ્યા છે અથવા તો પ્રાકૃતિક સંખ્યા છે તો એને કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય સમય સંખ્યા છે 0.3796 પછી પોઈન્ટ પછીના આંકડા કેવા થઈ ગયા છે રોકાઈ ગયા છે એટલા માટે કેવી છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય એને કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય સમય સંખ્યા છે 7.478 એટલે કે 478 એમ રિપીટ થયા કરે છે તો કેવી કહેવાય અનંત આવૃત્ત અનંત આવૃત્ત એટલે કે 7.478 બાર તો આ અનંત આવૃત છે અનંત આવૃત હોય એ સંખ્યાને પણ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય ત્યારબાદ 1.10, 100, 10,000 એમ દર વખતે એક એક ઝીરોમાં વધારો થતો જાય છે એટલે કે ક્રમશઃ આને મારે 12 ની રીતના લખવી હોય તો લખી શકું નહીં એટલા માટે આ સંખ્યા છે કેવી છે અનંત અનાવૃત છે અનંત અનાવૃત હોય એને કહેવાય અસમય સંખ્યા અસમય સંખ્યા છે બરાબર તો આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન પૂછેલા હતા તેમાં બે વિદ્યાર્થીઓ હીરોપુરા આનંદી અને રૂપાપરા તરુણ નામના વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપેલા છે હવે આપણે સ્વાધ્યાય 1.4 નેક્સ્ટ વિડિયોમાં જોઈશું થેન્ક યુ જય હિન્દ જય ભારત